ગોઠવણી કહેવાય ક્રમચય ને શું કહેવાય ગોઠવણી બે વસ્તુ આપેલી હોય ધારો કે બે વસ્તુ એ અને બી તો આ એ અને બી ને બે રીતે ગોઠવી શકાય કઈ બે રીતે તો કે એ બી અથવા બી એ આ બે રીતે ગોઠવી શકાય આને કહેવાય ગોઠવણી શું કહેવાય ગોઠવણી એની વ્યાખ્યા શું આવે કે એન જુદી જુદી વસ્તુઓ હોય તો એન જુદી જુદી વસ્તુઓમાંથી આર વસ્તુને આર સ્થાને ગોઠવવાના દરેક વિકલ્પ જે છે એ દરેક વિકલ્પને શું કહેવાય ક્રમચય એન જુદી જુદી વસ્તુઓ આપેલી એમાંથી આર વસ્તુને આર સ્થાને ગોઠવવાની હોય તો આર વસ્તુને આર સ્થાને ગોઠવવાના જેટલા પણ વિકલ્પો બને છે આ દરેક વિકલ્પોને શું કહેવાય ક્રમચય કહેવાય અને ક્રમચય જે છે એને સંકેતમાં એન પી આર વડે દર્શાવાય શેના વડે દર્શાવાય એન પી આર એન પી આર નું સૂત્ર આવે એન પી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ શું સૂત્ર આવે એન પી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ચલો અહીંયા શબ્દ આવ્યો ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ એટલે શું તો કે દાખલા તરીકે પાંચ ફેક્ટોરિયલ હોય તો એનો અર્થ એવો થાય કે પાંચ નો ગુણાકાર એક સુધી કરવાનો પાંચ નો ગુણાકાર એક સુધી કરો તો જો કેટલો આવે 120 એટલે પાંચ ફેક્ટોરિયલ હોય તો પાંચ નો ગુણાકાર ક્યાં સુધી કરવાનો એક સુધી જેની પાછળ ફેક્ટોરિયલ શબ્દ લાગે એટલે કે આ ચિહ્ન લાગતું હોય ફેક્ટોરિયલ તો એનો અર્થ શું થાય કે જે રકમની પાછળ ફેક્ટોરિયલ છે એનો ગુણાકાર તમારે એક સુધી કરવાનો બરાબર એટલે એનો સૂત્ર શું બનશે એનપીઆર નું કે એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ દાખલા તરીકે 5p3 હોય તો શું સૂત્ર હશે તો કે n ફેક્ટોરિયલ n કેટલો છે 5 તો 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ 3 ફેક્ટોરિયલ npr એટલે 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ 3 ફેક્ટોરિયલ તો આગળ જોઈએ કે આ 5 ફેક્ટોરિયલ એમના એમ રહેશે અને 5 માંથી 3 બાદ કરો તો કેટલા ફેક્ટોરિયલ આવે 2 ફેક્ટોરિયલ તો 5 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ કારણ કે આ ફેક્ટોરિયલ એટલા માટે લખેલો આનો અર્થ શું થાય કે 2 નો ગુણાકાર 1 સુધી કરવાનો અને છેદમાં જે છે એ 2 ફેક્ટોરિયલ એમના એમ રહેશે 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ઉડી જાય તો 5 4 20 20 23 60 તો આપણો જે 5p3 જવાબ છે તો 5p3 બરાબર કેટલા આવશે 60 એટલે 5 વસ્તુમાંથી 3 વસ્તુને 60 રીતે ગોઠવી શકાય કેટલી રીતે ગોઠવી શકાય 60 રીતે પછી આપણે સરવાળાનો ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત આવે કયો સિદ્ધાંત આવે સરવાળા ચાલો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત કોને કહેવાય કે બે વસ્તુ આપેલી હોય તો બે વસ્તુમાંથી તમારે એક વસ્તુ પસંદ કરવાની આવે કેટલી વસ્તુમાંથી બે વસ્તુમાંથી એક વસ્તુ પસંદ કરવાની આવે દાખલા તરીકે બે વસ્તુ એ અને બી હોય એમાંથી તમે એક વસ્તુ પસંદ કરો તો વિકલ્પ કયો આવે કે તમે એ પસંદ કરો અથવા કઈ પસંદ કરો બી આ અથવા શબ્દ એવો એને સરવાળાનો સિદ્ધાંત કહેવાય અથવાનો જે શબ્દ આવે તેને કયો સિદ્ધાંત કહેવાય અને સરવાળાનો એની વ્યાખ્યા બનાવીએ કે બે જુદી જુદી વસ્તુમાંથી કોઈ
एक वस्तु नी पसंदगी करवानी होय तो आ पसंदगी एम अथवा एन એટલે કે એમ પ્લસ એન પ્રકારે થઈ શકે તો આ સિદ્ધાંતને કયો સિદ્ધાંત કહેવાય સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત બે જુદી જુદી વસ્તુ આપેલી હોય તો બે વસ્તુમાંથી એક વસ્તુની પસંદગી કરવી હોય તો એક વસ્તુની પસંદગી કઈ રીતે થઈ શકે તો કે એમ અથવા એન કે પહેલી અથવા બીજી m plus n પ્રકારે થઈ શકે તો આ સિદ્ધાંત એ સિદ્ધાંતને કયો સિદ્ધાંત કહેવાય તો કે એને કહેવાય સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત એના પછી ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત કયો સિદ્ધાંત ગુણાકારનો બે વસ્તુમાંથી બે વસ્તુની જે છે બે વસ્તુની પસંદગી કરવી હોય તો m ગુણ્યા n પ્રકારે થઈ શકે તો આ જે સિદ્ધાંત છે આ સિદ્ધાંતને ગણતરીનો ગુણાકારનો સિદ્ધાંત દાખલા તરીકે બે વસ્તુ છે બે વસ્તુની આપણે પસંદગી કરવાની બે વસ્તુની પસંદગી પહેલી વસ્તુ અને બીજી બે વસ્તુ છે બે ને પસંદ કરવી હોય તો બે આપણે કઈ રીતે લઈએ કે પહેલી લઈએ અને બીજી લઈએ અને શબ્દ આવે એટલે કયો સિદ્ધાંત કહેવાય ગુણાકારનો સિદ્ધાંત એટલે m ગુણ્યા n પ્રકારે થઈ શકતી હોય એને ગુણાકારનો સિદ્ધાંત કહેવાય m અથવા n પ્રકારે થઈ શકતી હોય તો એને કયો સિદ્ધાંત કહેવાય સરવાળાનો કુલ બે સિદ્ધાંત આવે એક સરવાળાનો સિદ્ધાંત આવે એક ગુણાકારનો તો બે માંથી એક વસ્તુની પસંદગી કરવી હોય તો m ગુણ્યા n પ્રકારે થઈ શકે અને બે વસ્તુની પસંદગી કરવી હોય તો પહેલી અને બીજી રીતે થઈ શકે અને શબ્દ આવે અને હોય તો એને કયો સિદ્ધાંત કહેવાય ગણતરીનો ગુણાકારનો સિદ્ધાંત બે સિદ્ધાંત આવશે એક આવશે સરવાળાનો સિદ્ધાંત અને એક આવશે ગુણાકારનો સિદ્ધાંત હવે ક્રમચય જે છે આ ક્રમચયના આપણે અમુક દાખલાઓ લઈએ હવે જુઓ પહેલો દાખલો કે 10 p 2 હોય તો અહીંયા n કેટલો થયો 10 p કેટલો થયો એટલે r કેટલો થયો 2 આપણો સૂત્ર શું આવે n ફેક્ટોરિયલ n એટલે કેટલા ફેક્ટોરિયલ થાય 10 છેદમાં n માઈનસ r એટલે કે 10 માઈનસ 2 ફેક્ટોરિયલ એટલે કે 10 ફેક્ટોરિયલ છેદમાં 8 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ છેદમાં 8 ફેક્ટોરિયલ 8 8 ઉડી જાય એટલે 10 નવા કેટલા થાય 90 આ પહેલી રીત છે એની બીજી ઓપ્શનલ રીત આવે કે 10 p 2 હોય તો એક જ નિયમ 10 ને 2 પદ ઘટાડો તો કે 10 ગુણ્યા 9 તો એ તમારો જવાબ કેટલો આવશે 90 આવશે બરાબર બે માંથી તમે ગમે તે રીતનો ઉપયોગ કરી શકો પછી બીજું 10 p 0 10 ને એક એક પદ ઘટાડવાના એટલે 10 p 0 નો જવાબ હંમેશા કેટલો આવે n આપણા નિયમ પ્રમાણે n p 0 હોય તો એનો જવાબ 1 લખી દેવાનો અહીંયા r બરાબર 0 આવે એટલે એનો ઓલ ઓવર જવાબ કેટલો આવશે 1 તો 10 p 0 બરાબર કેટલા આવશે 1 પછી 10 p 1 આપણો સૂત્ર છે n p 1 બરાબર n થાય તો 10 p 1 બરાબર કેટલા થશે 10 થશે બરાબર આવી રીતના દાખલાઓ છે એટલે આવા દાખલા તમને આવડશે અહીંયા હું દાખલા હોમવર્કમાં આપું છું આ દાખલા તમારે ગણવાના છે પહેલો 5p4 બીજો 10p3 ત્રીજો 20p3 ચોથો 50p2 પાંચમો 10p4 છઠ્ઠો 6p2 સાતમો 8p3 અને આઠમો 7p1 બરાબર એટલા દાખલા તમારે હોમવર્કમાં ગણવાના
पहली पद्धति से क्रमचय, तो क्रमचय ना दाखला मैं तुमने यहाँ समझाया। પછી આગળ આપણે ક્રમચય સિવાયના દાખલા લેશું, જોઈ લો એકવાર।